विश्व सुप्रसिद्ध सोमनाथ मंदिरना सानिध्यमां चाली रहेला शिव कथाना कथाकार पूज्य गिरी बापूने वर्ल्ड बुक ऑफ रेकॉर्डमां स्थान मेळवनार भारतना सौप्रथम कथाकार तरीके अनोखुं स्थान प्राप्त थयेलुं छे। सोमनाथना सानिध्यमां तेओनुं भव्य एवोर्ड आपी सन्मानित करवामां आव्या हता। તેઓએ દેશ વિદેશમાં 639 જેટલી શિવ કથા કરી ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા પ્રયાસો કર્યા અને તેઓએ ગૌશાળા, અન્ય ક્ષેત્ર, વિનામૂલ્ય દવાખાના સહિતની સેવા કાર્ય પ્રવૃત્તિઓ કરી ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે। જય સોમનાથ। હું શૈલેષ બારડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન ના પ્રતિનિધિ તરીકે આજે સોમનાથની અંદર જે કથા ચાલી રહી છે શ્રી પરમ પૂજ્ય ગિરિબાપુ તેઓનું આજે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનની અંદર સન્માન કરી એમનું નામ નોંધાવવામાં આવ્યું છે। એ નામ ગિરિબાપુના જે કાર્યો થઈ રહ્યા છે એના અનુસંધાને આપણે એમની નોંધ લઈ એમની પરીક્ષણ કરી અને પછી એમનું આજે નામ નોંધી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે। તેમાં ગિરિબાપુના જ્યારે અમારી મીટ થઈ ત્યારે એમના કાર્યોને અમે નોંધ લીધી, એ બદલ તેઓ માત્ર કથા પણ નહીં, કથાની સાથે સાથે તેઓની એક ગૌશાળા પણ ચાલે છે જેમની અંદર 400 વધારે ગાયો, 60 વધારે વાછડાઓ અને તેઓનો એક સંકલ્પ છે કે 1,00,000 બિલીપત્ર ઉછેર કરી અને એક આખું જંગલ બનાવવાનું છે બિલીપત્રનું। તેમાં 40,000 જેવા બિલીપત્ર અત્યારે મોટા થઈ ચૂક્યા છે અને તેઓ અન્નક્ષેત્ર, હોસ્પિટલ એવા ઘણા બધા કાર્યો કરી રહ્યા છે અને એના આવા ઊંડા વિચારો અને કાર્યોની નોંધ લઈ અને આજે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ તેમનું આ એક કાર્યની નોંધ લઈ અને સન્માનપત્ર આપી આજે સન્માનિત કરવામાં આવ્યા છે। જય સોમનાથ। ભારતની સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસો તેમજ સંસ્કારને સાચવી રાખવા માટે કથાના માધ્યમથી ગિરિબાપુ દ્વારા જે કથાઓ કરવામાં આવી રહી છે એના માટે એમને આજે ગિનિસ બુક ઓફ રેકોર્ડનો મળ્યો છે, નોંધાયો છે, એ બદલ સોમનાથ ટ્રસ્ટ વતી એમને અભિનંદન પાઠવું છું અને અવારનવાર સોમનાથમાં પણ એમની કથાના લોકોનો લાભ મળતો રહેશે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ આજે બીજી વખત એમની કથા અહીંયા 2020માં કરવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। જય સોમનાથ।